જૂનાગઢના કેશોદના મરડા ગામ ખાતે સોલર આઈમાં શતાબ્દી મહોત્સવનો ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતા પ્રથમ સોલર આઈમાના દર્શન કર્યા બાદ ધર્મ સભાખંડમાં પહોંચ્યા હતા, જ્યાં આચાર્ય દેવવ્રત સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ શતાબ્દી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્વાગત કાર્યક્રમ બાદ ધર્મસભામાં શરૂ થાય તે પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશો પાઠવવા વર્ચ્યુઅલી સભા સંબોધી હતી. આજે મઢડા ખાતે આઈ સોનલમાના જન્મ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં આવવાનો સુયોગ થયો. માતાજીની કૃપાથી નામદાર રાજ્યપાલશ્રીએ પણ અહીંયા પધારી અને કાર્યક્રમને ગરિમા આપવા માટેનો પ્રયાસ થયો. ચારણ સમાજ એક વિશિષ્ટ કુદરતી વરદાન સાથેનો સમાજ છે, અત્યંત પરંપરાઓને પોષતો સમાજ છે. કલા સાધના અને વિદ્વતા અને શૂરવીરતા એનો સમન્વય ધરાવતો આ સમાજ છે. એમનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે. આ સમાજની અંદર ખાસ કરીને માતૃશક્તિની ઉપાસનાની પરંપરા છે. આઈમાઓનું હોવું એટલે મને એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે જગદંબાઓનું લોન્ચિંગ પેડ એ અમારો ચારણ સમાજ છે. એમને ત્યાં આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ છે ને જે પ્રકારે એ લોકોએ સોનલમાંએ ખાસ કરીને ચારણ સમાજની જાગૃતિ માટે, શિક્ષણ માટે, વ્યસન માટે, સોનલમાંનો એક ડાયલોગ મારે કહેવો છે જે હું મંચ પરથી કહેવાનું ભૂલી ગયો છું. સોનલમાં એવું કહેતું લે છે કે ત્રિશૂળ લઈને ભીખ માગવા કરતાં ત્રિશૂળથી પેટ ફોડી નાખવો સારો. ભિક્ષાવૃત્તિ માટેની આવી પ્રબળ સખત જેમણે વાતો મૂકી અને સમાજને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો, પ્રબળ પ્રવાસ કર્યા, કચ્છમાં 13 વખત માનો પ્રવાસ એટલે શું કહેવાય, એવી એક અદ્ભુત ભગવતીના ચરણમાં વંદન કરવાનો એમના શતાબ્દી જન્મોત્સવમાં અમને અવસર આપવા માટે મઢડા ધામ સોનલ સમાજના આ કંચનમાં અને ગિરીશ આપાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આપ સૌને જાજાથી જય માતાજી. આજે મા સોનલમાના જન્મદિવસને 100મી શતાબ્દી જ્યારે ઉજવવાનું થયું છે ત્યારે 3 દિવસનો આ કાર્યક્રમ 11, 12 અને 13 જાન્યુઆરીએ મઢડા મુકામે 3 દિવસ એક માના જે અમને આશીર્વાદ સૌને મળ્યા છે, આપણે 18 વર્ણ ઉપર જે આશીર્વાદ મળ્યા છે, માએ જે તમામ સમાજો માટે ઉત્થાન માટે જે કાર્યો કર્યા હતા, માતાજીએ અત્યાર સુધી જે જન્મ લીધું છે એ કોઈને કોઈ બહાને લેતો હોય છે, એ માં નાગબાઈ હોય, માં જીવણી હોય, માં જેતબાઈ હોય, માં રાજબાઈ હોય, તો કોઈને કોઈ અસુરને નાશ કરવા માટે અને સાત્વિક રાજાઓને સાથ આપવા માટે માતાજીએ જન્મ લીધા. મા સોનલમાંથી જે ચીલો થયો છે એ નવાઓને ઉત્થાન માટે, સમગ્ર સમાજને ઉત્થાન માટે એને શિક્ષણ કઈ રીતે અપાવવું, કારણ કે એને ખબર પડી ગઈ હતી આજથી વર્ષો પહેલાં, 50 વર્ષ પહેલાં માતાજી કન્યા છાત્રાલયો માટે મહેનત કરતા હતા, આજથી 50 વર્ષ પહેલાં માતાજી શિક્ષણ ઉપર ભાર આપતા હતા, કારણ કે ત્યારે તો દેશ આઝાદ થયો તો બધાને શિક્ષણ પણ નહોતું મળી રહ્યું, અને માતાજી સર્વ સમાજમાં એક એવો મેસેજ મહિલા સશક્તિકરણનો, માતા દીકરીઓને આગળ લાવો, એટલે એ ખૂબ કામ કર્યું હતું માતાજીએ. અને માનું આજે સૂક્ષ્મ શરીર આખા ગુજરાત અને ભારતને ખૂબ આશીર્વાદ આપી રહ્યું છે. મને પણ માં ભગવતીના હું જે કાંઈ પણ છું આજે એ માં કામઈમાને સોનલમાને દુઆને છું, અને સોનલમાને જે 100મી શતાબ્દીમાં આજે માનનીય રાજ્યપાલશ્રી આવ્યા હતા, માનનીય પદાધિકારીઓ અધિકારીઓગણ, સર્વ સમાજના આગેવાનો આ માતાજીના જે 100મી શતાબ્દી વર્ષમાં ભાગ લઈ અને સૌએ ધન્યતા અનુભવી છે, આજે 3 દિવસીય કાર્યક્રમમાં તમામ સમાજોમાં એકતા વધે, સંસ્કૃતિની જાળવણી થાય, ધર્મ શું છે, ધર્મની રક્ષાઓ થાય, આ તમામ મુદ્દા ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે. આજે મને પણ માના આશીર્વાદ મળ્યા, આજે હું પણ અહીંયા આવી અને મારી જાતને ધન્યતા અનુભવું છું.
કે માં ભગવતીના આંગણે મને પણ એક નાનકડા મોકો મળ્યો છે આવવાનું, અને માતાજી સર્વ ઉપર આ 100મી જન્મદિવસે કારણ કે બીજી ક્યાંય સોનલ બીજ ઉજવવાની થઈ નથી, કારણ કે બધે મઢડાધામનું નક્કી કર્યું હતું અને જે ઉજવણી થઈ હતી ખંભાળિયા સહિત એ બે બે ત્રણ ત્રણ દિવસ પહેલાં ઉજવણી થઈ ગઈ હતી. અને એક સારો મેસેજ સર્વ સમાજમાં જાય, શિક્ષણનો, પ્રાકૃતિક ખેતીનો, આ તમામ મુદ્દે આજે માતાજીને આંગણે ચર્ચા થઈ છે, સાત્વિક ચર્ચાઓ થઈ છે, અને આજે આજે સાંજ સુધી આ કાર્યક્રમો ચાલુ રહેવાના છે. આજનો આ કાર્યક્રમ એટલે ખરેખર આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ, આ મહોત્સવ 100 વર્ષ પૂર્ણ કરી આજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હતું. આ શતાબ્દી વર્ષમાં આમ જોઈએ તો પૂરા ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભાવનગર પૂરા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ બધે 150 તળાવ એટલે 90 તળાવ બની ગયા છે, 60 બનવામાં છે, કદાચ બીજા એટલા જોડાએ સોનલ સરોવર અને સોનલ વન બને 50 ઝાડવા પણ ઉછેરે, 500 વાવે પણ ઉછેરે, સમાજે નક્કી કર્યું, અન્ય સમાજ સાથે જોડાણા આ મોટી મહાવ લે કે લોક કલ્યાણની વાત છે. આઈમાની ભાવના બીજાને ઉપયોગી, અમારા દુલા કાક ભગતબાપુ એમ લખતા કે માડી આ માડી તારી દયાનો દીવડો આ કાગનો દીવડો, કોકના કેળાની અંજવાળીને ઓલવાય જાય આ ચારણોની જેમ. તમે જુઓ મહામૂલી આ ઋષિ કાગબાપુની વાત છે ત્યારે તમને વિચાર આવે કે કવિ આવું માગે છે, કોકના કેળાની અંજવાળીને ઓલવાય જવાની વાત કરે છે, આથી મોટી વાત કહેવી. એ જ રીતે જોતું નથી જુગદીશ્વરી આપ્યું એ જ અમૂલ્ય, તેનાય નાવે તુલ્ય અટલ વિશ્વાસ છે આઈમાં, એ જીવન એટલે બનુમાનું, સોનભાઈમાં પછી બનુમાં એ સદીના સાક્ષી છે. એ જ રીતે 5 વર્ષ પહેલાં બનુમાં એ પોતાની અસ્વસ્થ તબિયત હતી, આજે હયાત નથી, તો એમણે પ્રચંડ પંજો કંચનબાને એવા આશીર્વાદ આપ્યા, એવા આશીર્વાદ આપ્યા કે આ બેવડવાનું છે. સોનબાઈમાંનું કામ હતું, બનુમાં એ સવાયું કર્યું અને કંચનબા તારે બેવડવાનું સાહેબ, આ મહામૂળ આશીર્વાદથી મોટી કોઈ વાત હોય નહીં, અને માત્ર એ સામ્યરથ ભગવતીનું છે, એને લઈને આ બધા કાર્યો થાય છે. એ જગદંબાએ શીલો રોપ્યો છે, એ પ્રેરણાને આપણે બધા પરંપરાના વાહકો બની પૂરો સમાજ 18 મળી અને આગળ લઈ જનારા છે, એટલે આજનો આનંદનો કોઈ પારથી પૂરા ગુજરાત રાજસ્થાન એમપી અરે આમ શ્રીલંકા અમેરિકા ઇંગ્લેન્ડથી માંડીને ઓસ્ટ્રેલિયા બધે ઉજવાય છે, તો તમામને ખૂબ શુભકામના. બે વાત મહાબોલી છે, અમારા એક ગુજરાતીમાં એક દુઓ છે કે કરીએ દર્શન ક્યાંય વરાણ વરણ ઉજાળણ વીરના તો એના મૂર્ત પંડળામાં કોતરી રાખીએ કાગડા, એટલે ખરેખર આ મહામૂલી વાત છે. એમનું એવું જીવન છે, સાતત્ય છે, વિશેષ વ્યક્તિ છે, જે રવિશંકર દાદાને મુઠી ઉંચરા માનવી હતા ને એવી જ રીતે ખરેખર જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ એમનું પણ જીવન એવું જ છે, બહુ સાદગી તમે જુઓ તો મહામૂલી વાત છે, અને સંદેશાથી તો બહુ વાત છે, પોતે આવવું જોઈએ અને આવત જ પણ આ સમિટ ચાલી રહ્યું છે, નહીતર પોતે આવત જ. 2-3 વાર અહીંથી ટૂંકમાં એમનો એવો ભાવ જોડો નાતા હતા અહીંથી જોડાયેલો છે એમનો, આપણા જ્યાં જ્યાં સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાંથી ઘર આંગણાથી ગયેલા છે, તો ખરેખર એમનો ભાવ તો બધી જગ્યાનું લક્ષ હોય છે. હમણાં આજે રાતે કેસરીસિંહ અમારા ચારણ જે શહીદ થઈ ગયા એમનું નાટક આ ભજવાનું સાહેબ, મારે 6 મહિના પહેલાં ત્યાં પણ એમને ટપાલ ટિકિટ બહાર પડી એટલું નહીં, પણ એ રાજસ્થાનમાં એ વાતની નોંધ લીધી, અમારે કાગબાપુની ટિકિટથી માંડીને મૂર્તિ બિસાડવાનું થઈ, એટલે બધે એમનું લક્ષ છે. એટલે આ એક નહીં પણ અન્ય સમાજોના આવા વિરલ કાર્યો, આજ રાજીપાનો વિશેષ હોય તો પૂર્વાર્ધમાં અયોધ્યા સાહેબ, અયોધ્યા બધું જગત જવા તૈયાર થયું, એનો પૂર્વાર્ધ પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે. તો એમાં તમે જુઓ અમે 2 દિવસ પહેલાં ચારણ મંદિર છે અયોધ્યામાં 5000 વર્ષ પહેલાંનું, એના મંત્રને અહીં તેડાવ્યા હતા સાહેબ, મેં કીધું જગત અયોધ્યાને આ પાણી પધારણ એવા ભાવથી પોતે આવ્યા, અમારો રાજીપાનો પાર છે. આજે 5 વાગે અહીંયા કળશનો પધરામણી છે રામ મંદિર, એવા હામે યાત્રા તમે જોતો આ પૂર્વાજ છે. ચલો